વ્યવહાર તો થયો કેશમાં એટલે જે હવે ટુ સિક્સટી નાઇન એસ એસ જે સેક્શન છે ને અને ટુ સિક્સટી નાઇનથી એના સંદર્ભમાં આ જે લોન કે ડિપોઝિટની જે આપણે વ્યાખ્યા કે સમજ છે એનો વિસ્તાર કરતાં થોડાક વર્ષો પહેલાં જ્યારે સુધારો કાયદામાં કરવામાં આવ્યો એ કાયદાકીય સુધારો હવે કોઈ પણ સ્થાવર મિલકત ના વ્યવહાર એટલે કે ખરીદીના સંદર્ભમાં અથવા તો તમે કોઈએ તમને ખરીદી પેટે આપ્યા હોય ને તમે ટ્રાન્ઝેક્શન કેન્સલ કરીને એને પરત કરો છો માનલો કે આપેલા પૈસા પરત કરો છો તો એના સંદર્ભમાં પણ યુ નો આ ટુ સિક્સટી નાઇન એસએસ ને ટુ સિક્સટી નાઇન નિયમો લાગુ પડશે એટલે બીજા શબ્દોમાં કહીએ તો દર્શક મિત્રો આ જોગવાઈ ઘણા બધાના ધ્યાનમાં હોતી નથી તમે આજે કોઈ પણ મિલકત ખરીદવા માટેનો સોદો કરો તો બી વેરી મેટિક્યુલસ કે વીસ હજાર રૂપિયાથી વધારે જો બાનું ચૂકવવું હોય તો એ તમારે કેશ કે બેરર ચેક કે નહીં ચાલે કે સાદો ક્રોસ ચેક પણ નહીં ચાલે ઇટ વિલ આઈધર નીડ ટુ બી એન એકાઉન્ટ પે ઈ ચેક ડ્રાફ્ટ પે ઓર્ડર ઓર એની ઇલેક્ટ્રોનિક પેમેન્ટ તમે એનો ભંગ કરો તો એ જ સો ટકા દંડવારોની ઘણીવાર મેં કહ્યું ને તમે પૈસા લીધા છે તમે કહો કે ભાઈ હવે સોદો કેન્સલ થયો તમે આપ્યા હતા હું તમને પરત કરું છું તો એ પરત કરવામાં પાછો ટુ સિક્સટી નાઇન ટુનો નિયમ આવે એટલે દર્શક મિત્રો ઘણા લોકો ભ્રમમાં એમ હોય છે કે ભાઈ આ તો ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન છે અમે કેશમાં કરી શકીએ ના